મિત્રો આજે આપણે પરિભ્રમણીય સમિતિ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આ સાનું ચિત્ર છે હમ ફરકડીનું ચિત્ર છે સરસ ઘણા બધા છોકરાઓને બનાવતા આવડે છે શું તમે આ ફરકડી બનાવેલી છે કોઈ વખત સરસ હવે એના પાખિયા કેવી રીતના પરિભ્રમણ કરે છે કેવી રીતના ફરે છે એ મને કહેશો હા સરસ જુઓ એના પાંખિયા કેવી રીતે ફરે છે એ આપણે અહીંયા જોઈએ સરસ જોયું હવે એમાં તમે શું માર્ક કર્યું શું જોયું પાંખિયા એકબીજાની ઉપર આવે છે કેટલીક વખત ફરકડી છે એની મૂળ સ્થિતિમાં આવે છે ચલો એ તપાસીએ આ ફરકડીના પાંખિયા છે એને હું થોડાક જ એટલે કે નેવ અંશના ખૂણે ફેરવું છું પાંખિયા બધા એની મૂળ સ્થિતિમાં ગોઠવાઈ ગયા હજી ફરીથી એને પરિભ્રમણ આપું છું મૂળ સ્થિતિમાં ગયા હજુ એને એને આપણે પરિભ્રમણ આપીએ પાંખિયા ફરીથી પાછા એની મૂળ સ્થિતિ જેમ ગોઠવાઈ ગયા છે ફરીથી પરિભ્રમણ આપ્યું ત્યારે પણ એની મૂળ સ્થિતિમાં ગોઠવાઈ ગયા અહીંયા તમને કોઈ સમિતિ જોવા મળી ના કેમ કે અહીંયા વચ્ચેની લીટી પાડી કે કોઈ એવી લીટી પાડી કે કોઈ જગ્યાએ વાળી અને એને એકબીજા ઉપર બંધ બેસે એ રીતના આપણે ગોઠવી શકતા નથી પરંતુ ચક ચગફરેકડીને આપણે ગોળ ગોળ ફેરવતા કેટલીક કેટલીક જગ્યાઓ એવી હતી ત્યાં એ બરાબર બંધ બેસતી ગોઠવાતી હતી તો ગોળ ફેરવતા એ નેવું ફરીથી એકસો અંશ ફરીથી બસો સિત્તેર અંશ અને ત્રણસો ને અંશ આ ખૂણાઓમાં એ મૂળ સ્થિતિએ બરોબર બંધ ગોઠવાય છે મિત્રો આને પરિભ્રમણીય સમિતિ કહેવાય જુઓ આની સ્થિતિ કેવી હતી એ સમજીએ અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એના જે પાક્ય છે એને એ બી સી અને ડી નામ આપ્યું નેવું અંશે ફેરવતા બીની જગ્યાએ એ પાંખ્યું આવે છે એમ તમામ સ્થિતિ છે ફરીથી પરિભ્રમણ આપતા એની જગ્યાએ આવે છે ફરીથી પરિભ્રમણ આપીશું તો ડીની જગ્યાએ સી પાંખ્યું આવશે અને ફરીથી એક વખત પરિભ્રમણ આપીશું તો હતી એની એ સ્થિતિમાં બધા જ પાંખ્યા ગોઠવાઈ જશે આમ ત્રણસો ને સાહીઠ અંશનું પરિભ્રમણ આપતા ફરકડી કુલ ચાર વખત એની મૂળ સ્થિતિમાં ગોઠવાય છે પરિભ્રમણ આપીએ છીએ ત્યારે કઈ સ્થિતિમાં આવશે એ જોઈએ આ રીતના એને નેવું અંશનું પરિભ્રમણ આપતા બિંદુ પી એનું જે મુખ્ય પાક્યુ છે એ આ સ્થિતિમાં આવશે ફરી વખત એને નેવું અંશનું પરિભ્રમણ આપીશું તો કેવી સ્થિતિ થશે એ અહીંયા જોઈએ બિંદુ બિંદુપી આ રીતે બદલાશે ત્રીજી વખત એને નેવું અંશનું પરિભ્રમણ આપીશું તો એ આ સ્થિતિમાં જોવા મળશે અને જ્યારે ચોથી વખત આપણે એને નેવું અંશનું પરિભ્રમણ આપીશું ત્યારે એ આ રીતે એની મૂળ સ્થિતિમાં ગોઠવાઈ જશે આમ આપણે ફરકડીને જ્યારે ફેરવીએ છીએ ત્યારે એના પાખ્યા આ રીતે પરિભ્રમણીય ગતિ કરે છે અને આ સમિતિને પરિભ્રમણીય સમિતિ કહેવાય છે હવે આપણે સમ બાજુ ત્રિકોણનું ઉદાહરણ લઈ અને પરિભ્રમણીય સમિતિ સમજીએ અહીંયા આપણી પાસે એક સમબાજુ ત્રિકોણ છે તેને એકસો વીસ અંશનું પરિભ્રમણ આપીએ જુઓ એ એની મૂળ સ્થિતિમાં ગોઠવાય છે ફરીથી પાછા એને એકસો વીસ અંશનું પરિભ્રમણ આપીએ ત્યારે પણ એકસો ને વીસ અંશનું પરિભ્રમણ આપીએ સંભાજુ ત્રિકોણ એની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો એટલે સંભાજુ ત્રિકોણ ને પરિભ્રમણીય ત્રણસો ને